સુરતમાં વકરી રહેલા કોરોના સંક્રમણને અટકાવવા અને લોકોને કોરોનાથી જાગૃત કરવાના હેતુ સાથે પાંડેસરા ખાતે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષકોએ એક જાગૃતિ અભિયાન શરૂ કર્યું છે અને જુદા જુદા વિસ્તારોમાં જઈને લોકોને વેક્સિન લેવા અંગે જાગૃત કર્યા હતા. સુરતમાં છેલ્લા કેટલાક સમયથી કોરોનાનો બોમ્બ ફાટ્યો છે ત્યાં લોકો કોરોના સંક્રમણ અટકાવવા માટે કોવિડ ગાઈડલાઈનનું પાલન કરે અને સાથે સાથે કોરોનાની વેક્સિન લે તે હેતુ સાથે સુરતના પાંડેસરા વિસ્તારમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષકો દ્વારા અનોખો જનજાગૃતિ અભિયાન હાથ ધર્યું હતું અને શિક્ષકોએ પાંડેસરાના જુદા જુદા વિસ્તારમાં જઈ માઇક પર એનાઉન્સમેન્ટ કરી લોકોને વેક્સિન લેવા અંગે અપીલ પણ કરી હતી. કોવિડ મહામારી સમયે કોવિડ મહામારી સમોર રક્ષણ મેળવવાની ભારત સરકાર તેમજ ભારત બાયોટેક દ્વારા વેક્સિન વિકસિત કરવામાં આવેલી છે. 16 જાન્યુઆરી પાસુન સંપૂર્ણ ભારત દેશમાં વેક્સિનેશન કામગીરી શરૂ આવે. મારું નામ ચંદ્રશેખર પ્રકાશ નિકમ. હું અત્રેની શ્રી શાળા નંબર 222 નું મુખ્ય શિક્ષક તરીકે ફરજ બજાવું છું. તેમજ આ મારા સાથી મુખ્ય શિક્ષક શાળા નંબર 255 ના મુખ્ય શિક્ષક શ્રી મહેશ લોટન પાટી. અમે ભારત સરકાર દ્વારા જે 16 જાન્યુઆરીથી વેક્સિનેશનનું ભગીરથ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે એ સંદર્ભે અમારા શાળા નજીકના જેટલા પણ નાગરિકો ભાઈઓ અને બહેનો છે એમને વેક્સિનેશન લેવા માટે જાગૃત કરવા માટે નીકળ્યા છે પ્રચાર માધ્યમ દ્વારા. અમારા વિસ્તારમાં મરાઠી ગુજરાતી અને હિન્દી તમામ પ્રકારના નાગરિકો રહે છે. નાગરિકોમાં વેક્સિનેશન વિશે જાગૃતિ લાવવા માટે કેટલાક અફવાઓ હોય કે ભાઈ લેવાની નહીં, કંઈક મિસઅન્ડરસ્ટેન્ડિંગ હોય છે. એ મિસઅન્ડરસ્ટેન્ડિંગ કે અફવા દૂર કરવા માટે અમે નાગરિકોને સમજાવીએ છીએ કે એનાથી શું ફાયદાઓ છે, એટલે કોઈ પણ પ્રકારના ગભરાવવાની જરૂર નથી અને વેક્સિન તદ્દન ફ્રી છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષકો દ્વારા સુરતીઓને કોરોનાથી બચવા માટે વેક્સિન લેવા અંગે કરેલા જનજાગૃતિ અભિયાન લોકોએ પણ આવકાર્યો છે. અઝર કુરશી, ડીટન ફેન્યુઝ.